જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ કર્મચારીઓના ફરજ પર મોડા આવવાની તથા અનિયમિતતાની ફરિયાદો ઉઠતી રહે છે. આજે નવનિયુક્ત કમિશનર ડી એન મોદી તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમુક ફરજ પર ગેરહાજર અધિકારી અને કર્મચારીઓ પાસે આ અંગે ખુલાસા માંગવામાં આવ્યા હોવાની માહિતી છે. એના રોજ સવારે લગભગ 11:30 શરૂ કરીને 12:15 સુધી કોર્પોરેશનની વિવિધ શાખાઓની મેં મુલાકાત લીધી છે. મુલાકાતનો મકસદ એ હતો કે કઈ શાખામાં કોણ ક્યાં બેસે છે, એમની પરિસ્થિતિ શું છે, અરજદારોની જો કોઈ મુલાકાતીઓની હોય એમની પરિસ્થિતિ શું છે વગેરેથી માહિતગાર થવાનો હતો. સાથે સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર સમયસર આવે છે કે કેમ અને એમનો લોકો સાથેનો વ્યવહાર કેવો છે એ પણ જોવા માટે મેં પ્રયત્ન કર્યો છે. આજે કેટલાક કર્મચારીઓ કે અધિકારીઓ ગેરહાજર હતા, એમના ગેરહાજર હોવાના કારણો વિશે તપાસ કરીને એમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો અને ચોથો માળ, બીજો માળ, આટલા માળ ઉપર બેસનાર જેમ કે લેબર, એસ્ટેટ, એસડબલ્યુએમ, હાઉસિંગ, સિવિલ, વોટરવર્ક્સ, ડ્રેનેજ, ટીપીડીપી વગેરે લગભગ મોટાભાગની બ્રાન્ચની આજે મુલાકાત લીધી છે. જામનગરમાં સુમેર ક્લબ રોડ પર જોલી બંગલા નજીક વાહન ચાલકો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થતાં મહિલાઓ સહિતના વ્યક્તિઓ વચ્ચે ઝપાઝપી થઈ જતા જાહેર માર્ગ પર લોકો ટોળે પડ્યા હતા. પાકિસ્તાની જેલમાં કેટલાય ભારતીય માછીમારો કેદ છે. સરકારના પ્રયાસો પછી આજે પાકિસ્તાને છોડેલા 184 ગુજરાતી માછીમારો પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના 22 અને જામનગર જિલ્લાના એક માછીમારને પણ આઝાદી મળી છે. આ માછીમારો વાઘા બોર્ડરથી વડોદરા આવી પહોંચ્યા હતા, જ્યાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા તમામનું મોં મીઠું કરાવી ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ માછીમારોએ કોરોના કાળ પાકિસ્તાની જેલમાં વિતાવ્યો હોવાથી તેઓ એક રીતે મૃત્યુના દરવાજેથી પાછા આવ્યા છે તેમ કહી શકાય. દ્વારકાના પ્રસિદ્ધ અને સેંકડો વર્ષ પ્રાચીન જગત મંદિરનું શિખર જર્જરિત થયું હોવાના અહેવાલ તાજેતરમાં નોબતમાં પ્રકાશિત થયા પછી પુરાતત્વ ખાતું આ મુદ્દે સફાળ ઉજાગ્યું છે. વડોદરા અને મુંબઈથી પુરાતત્વ ખાતાની એક ટીમ મંદિરનું નિરીક્ષણ કરવા આવી હતી, જેને પગલે હવે જલ્દી જીર્ણોદ્ધાર કાર્ય આરંભ થશે તેવી આશા ઉદ્ભવી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પૂજારીઓ તથા આગેવાનો દ્વારા પણ વખતો વખત સરકારને રજૂઆતો કરવામાં આવી છે.